અનમળી શારદા ભવાની સમરૂ તમને આંગમાડી વાસ વસ જઈ દીધ હે મને પણ આજ જશ ગુણ ગાવા મારી ભગવા દેખની માં મેલડી તણા બ્રહ્મા વિષ્ણુ મહે વિઘ્ન હરણ મંગલ કરો અંત મેં ગણ નાયક બાપાઈ ગજરાત પણિયામાં પહેલું દર્શન જોન જાવનું અરે તને સફળ સુધારો મારું કા મોઢાઈ ફાડી ને માવડી અને તારો જોગી તારો જોગી તને સાથ પણ તો ધરતી જોન ધાવણ દીએ સાથ. આ કવિ આમાં લખ્યું છે, મેં નથી લખ્યું, કવિએ લખ્યું છે કે એક જોગી નો દીકરો પાલખની સામે માતાથી એક વેંચ ઊંચો વેંચ ઊંચો બેઠો હોય. આપણા સમાજમાં આપણે કહેવાનું હોય પણ યુટ્યુબમાં પાંચ સ્ટુડિયો ડિજિટલના માધ્યમ કાલેલાના માધ્યમથી હનુમંત સ્ટુડિયોના માધ્યમથી કોઈ પ્રોગ્રામ સાંભળતું હોય તો જોગી રાવણદેવ એક વેંચ ખાટલી ઉપર સાંગા માસી ઉપર માતા કરતા અધર બેઠો હોય અને રાવણનો દીકરો મોઢું ફાડી અને કળિયુગની માલમાં મારી જગદંબાને ટકોરો કરે ક્યાં ડુંગરે સડી ગઈ કળિયુગમાં અને જો એ ફળામાં જળમાં જવાબ ન કરે તો ભગવાન ઝંડાની મેલડી નો કહેવાય બાપ. શિવ સાઉન્ડ ભાઈ ભરતભાઈ વાઘેલા ને જોરદાર તાળી જોઈ દો બાપ ભાઈ ભાઈ. બળી મોઢાઈ ફાડી માવડી અંગતારો ભેખ દી તને સાર પણ ધરતી જોન ધાવણ દીએ વાદળ કરે વરસાદ. અને મવાની રતનદાસ બાપુની આખી કમિટી તમને લાગે છે ને સારું કર્યું એવું તો હું સ્વાદ કરીને તાળીથી બતાવો. મવાની રતનદાસ બાપુ કમિટી મંદિર બનાવ્યું છે, એ આપે એવું સિંહ મૂક્યા છે, બાપાને પધરાવ્યા છે અને સરસ મજાની મવામાં જગ્યા છે રતનદાસ બાપાની. આખી કમિટીને ધન્યવાદ છે બાપુ. મારી ભગવા ઝંડાની મારી જોગ માયા માં મેલને યાદ કરું છું કાં તો મારી રામપરાના ભૂરિયા વડની મારી ઉગલવાણના થડા વાળી મારી અમરમાની મેલડી અરે બાપ મારી રૂડિયા ડાઢાળની માં મેલડી રૂડિયા ડાઢાળની માં મેલડી મારી રિહમિયા વાળી અરે મેલડી તો અઢારે વર્ણમાં ભેગવા ભેખની કહેવાય. બીજા વરણને તો કાપડે આવ્યા હોય, સાંદલે આવ્યા હોય, રાખડી બાંધી હોય પણ મેલડી તો ભગવા ઝંડાની કહેવાય બાપ. રાજુભાઈ ખમાણી, આ કિરીટભાઈ સાળંગપુર, હા આ મોરી સાહેબ, આ વિઠ્ઠલ મામા, આ ભરતભાઈ સ્વાગત.
नवराज नवेली मलियल मेली भाव भरेली भाव केली लाल भाई अकलतान भाई देव का ना नवराज नवेली बनिया नरसिंह भाई नवराज नवेली बनियल बेली भाव भरेली भव केली ऐ माली चंपक वेली सोन सदेली रूपनी हेली शनिगारी हेली शनिगारी आ शेठ हाँ आ वो कर से आ वो कर से बाबा मरी तन गुगल नो गाठियो तन तेल नो मरी रोग माया दर्शको तन धरियो मारी मेलडी धूप नो धुमाड़ो अबेला अबेला अभी दे भाई अभी दे भाई ऐ तो तन हाल के बानो मारी जोग माया मेलडी वदान होई नहीं रे आ संधु भाई वापी संधु भाई आ बाबा દુશ્મન ના કદાચ ટોળાવી આવતા હોય અને બંદૂક નો ભડાકો તાકી નું હોય અને દુનિયામાં આખીમાં એમ કે હવે બચવાની કોઈ બારી નથી ઉગરવાનો કોઈ હારો નથી ત્યારે એકવાર કોઈ જીભ ઉપર ભગવા ઝંડાની મેલડી નું નામ લઈ લે અને હજારો દુશ્મન ના ટોળામાં વેરીમાં વાસ કરી અને જો મરતા ન ઉગારે તો મારી ભગવા ઝંડાની મેલડી નો કહેવાય બાપ ઝંડાની મેલડી નો કહેવાય બાપ નકુભાઈ ફાટી રાવળદેવ ભગદાણે 200 રૂપિયા આપે છે ભૂપતભાઈ રાવળદેવ ભગદાણે 100 રૂપિયા આપે છે બાપ ધન્યવાદ આ સૌજીભાઈ હા આવશ્રામભાઈ આભાર આ સૌજી દાદા રામજીભાઈ મેવાડા હા રાજુભાઈ કમાણી મારી હવા વેચની કાલી લાગણી તને બોલાવું કઈ ભાટલા ની પેલા કઈ ભાટલા ની પેલા મારી મૂડી આની મૂડી મારી રોગ માયા મેલડી તનવારી રાવ આ મધુભાઈ સાંભળા હા આ મધુતા આ મહેશદાસ બાપુ ની વધામણી હા આ જીતુભાઈ કમાણી આ રાજુભાઈ નાગજીભાઈ આવળિયા મોટી જાગદાર 100 રૂપિયા આપીને મારી રૂડિયા ઢાઢાળની મેલડીને બધાવે બાપ ધન્યવાદ આવો દિલાભાઈ આવો આ કાંસળીના ભાટી હા જય ઉખલનાવાળી માં મેલડી જય ઉખલનાવાળી માં મેલડી નવરાજ નવેલી નવરાજ નવેલી કરશનભાઈ રાઠોડ હા કરશનભાઈ બનિયલ બેલી ભાવ ભરેલી ભબકેલી એ બની ચંપક વેલી સોળ સજેલી રૂપની હેલી શણગાય મા મેલડી શણગાય મા મેલડી નવરાત નવેલી મા
મેલી બનિયાલ મેલી બનિયાલ મેલી અરે બાપ અરે બાપ ઇતર વરણ માં દરરોજ બોલું છું અને આ તો નાયતનું કામ છે, આ તો આપણું કામ છે બાપ, આ નાયતનું કામ છે, આ આપણું કામ છે. અને ઇતર વરણમાં દરરોજ બોલું છું બાપ, કે કદાચ દુનિયાના કોઈ વકીલ કે જજ એમ કહેતા હોય કે 2 લાખ 5 લાખ દેતા માણસના જામીન ન મળે, તમે ઘરે વ્યા જાઓ એને કહેજો ઓલી કોર્ટમાં કાયદેસરની કાર્યવાહી ભલ કરે, પણ એક ભગવા ઝંડાની મેલડી ક્યાંય બેઠી હોય અને એની કોર્ટમાં કેસ મૂકી દે અને 17 દાણાનો વધાવો પડી જાય અને જો બાંધ્યા ન છોડાવે તો ભગવા ઝંડાની મેલડી ન કહેવાય, ભગવા ઝંડાની મેલડી ન કહેવાય. ઉગલવણ વાળા મેલડીમાંના નામમાંથી, અમરમાંના મેલડીના નામમાંથી બ્રધરામભાઈ 200 રૂપિયા આપે છે બાપ, ધન્યવાદ. હા આ જીતુભાઈ, આ જામનગર ડાયરો, આ ધામોરી સાહેબ, આ રમેશભાઈ ચોગઠ, આ મોરી સાહેબ, એ બોલાવું મારી રેહમિયા ના મોરીની મેલડી, મારી તને હાલ કહેવાનો મારી જોગણી વદાડ હોય નહીં. નાગજીભાઈ રાઠોડ, એ મારી કાળી નાગણી ને ટકોરા કરાય નહીં કરાય ને. હરમેશભાઈ, હા મોહનભાઈ, હા અર્જુનભાઈ, મા બાપ, મારી તને ટકોરા કરવાનો વદાડ હોય નહીં, મારી ભગવા દંડાની મેલડી. એક ભાઈ ભૂપતભાઈ મોરીને તાળીથી વધાવો ભાઈ, આમાં આખા કાર્યક્રમનું સંચાલન એને કર્યું છે અને ગીલાભાઈનો સંકલ્પ પૂરો કરવામાં 90% કોઈની મહેનત હોય તો ભૂપત મોરીની. એકવાર તાળીથી વધાવો ભાઈ, આપણા સમાજનું ગૌરવ છે સુરતને માલતા અમારા બાપો. હા અને આખું આયોજન ગોઠવું છે અને ભાઈ મજા કરાવીશ બાપ, કારણ કે મને રત્નાભાઈ ફોનમાં કીધું, મને દાંત આવી ગયા, મને કે આવું જ જોઈએ, એમાં છૂટક્યો નથી બાપ. ધન્યવાદ. આ મોરી સાહેબ બા છે, ઓહો વાહ બાપ વાહ બાપ, અમારા ભૂપતભાઈ મોરી સાહેબ ના બા છે બાપ, ધન્યવાદ બાબા. બળુભાઈ ખડિયા, હે બળુભાઈ સુરાભાઈ ખડિયા 200 રૂપિયા આપે છે બાપ, ધન્યવાદ. આ પ્રકાશભાઈ ધામનગર, હા ગાય રૂડિયા ડા ઢાલની મેલડી, ભાઈ એક સુંદર જાહેરાત છે. આ પ્રકાશભાઈ ચાહી જે કઈ રૂપિયા આવશે ભાઈ, 1 થી માંડીને લાખ રૂપિયા, એ ભૂપતભાઈ મોરી સાહેબે એવું કીધું, તમામ રૂપિયા એકે એક રૂપિયો પાયનો હિસાબ, એ તમામ રૂપિયા અહીંયા રહેશે મંદિરમાં. એકવાર તાળીથી વધાવો મારા બાપ, જે કાંઈ રૂપિયાનું દાન આવશે એ બધું અહીંયા મંદિરમાં રહેશે મારા બાપ. જય ઠાંભડાવાળી ખોડિયા, જય ઠાંભડાવાળી ખોડિયા. મહેતાજ બાપુ, મનુભાઈ ને, મનુભાઈ જાગીદાર 200 રૂપિયા મેં મારી રૂડિયા ડાઢાળની મેલડીને વધાવું બાપ, ધન્યવાદ. હા મનુભાઈ, હા બાપુ, હા વધારે રવિ દેવ, આપે તું પૂરી નિર્મલુરી, નિર્મલુરી, હા મારી ઉખલ્લામાં ભાટીની મેલડી, હા ભાટીની મેલડી, હા આપે તું પૂરી માં રમેશભાઈ, રમેશભાઈ બાપભાઈ મકવાણા વડલી દાઠાવાળા મેલડીમાં નામમાંથી 1001 રૂપિયા આપે છે બાપ, ધન્યવાદ. હા ભાઈ, હા આ ડોળિયાના દાદા, હા આવી
अभी बाप समा आई अभी बाप समा મારી ટકોરો કરાઈ ની મારી જોગ માયા મારી મહામાયા હરદેવ ભાઈ પધારો હરદેવ ભાઈ એ બાપ ટકોરો કરાઈ ની મારી જોગ માયા મા મેલડી ને આ બાબા 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 દેવાભાઈ રાવળદેવ તણસાવાળા દેવાભાઈ મકવાણા તણસાવાળા 201 રૂપિયા આપીને માં મેલડીને વધાવે છે બાપ ધન્યવાદ શુભમ કમાણી આદેશના નામ પર 6 રૂપિયા આપે છે બાપ ધન્યવાદ હા બાપ બનુભાઈ ડાભી મોટા જાદરા 200 રૂપિયા આપે છે અમારી નાયક હા અમારી નાયક હા અમારા ભજન સંતવાણીના કલાકાર હરદેવભાઈ મારા સમાજનું ગૌરવ મળવા ધન્યવાદ 200 ભાઈ ડાફી ઢોળિયા 111 રૂપિયા આપીને માતાજીને વધારે ધન્યવાદ એવી દેવડા ઢાળી ચાર ભુજાળી દેવડા ઢાળી માં ભોળાભાઈ ડાભી ભાદરોડ 501 રૂપિયા આપીને માં મેલડીને વધાવે છે રતનદાસ બાપુને વધાવે તાળીથી વધાવો બાપ હરદેવભાઈ મોટી જાગદાર 100 રૂપિયા આપીને માં મેલડીને વધાવે છે બાપ ધન્યવાદ દાદા વશરામભાઈ વરુ એના પરિવાર તરફથી 501 રૂપિયા તાળી પાડો રાવળદેવના માંડવામાં વરુ એટલે કાઠી દરબાર ને ભરવાડ તાળીથી બતાવો પ્રતાપભાઈ વશરામભાઈ વરુ માફ કહેજો પ્રતાપભાઈ વરુની યાદ થઈ ગઈ મને ભાઈ જય શામભાળ પણ વશરામભાઈ વરુ ભરવાડ 501 રૂપિયા તાળી પાડો માં મેલરી નામમાંથી આપે છે કંડિયાવાળી મેલડીના નામમાંથી ખડિયા માલાભાઈ 500 રૂપિયા આપે છે બાપ ધન્યવાદ ઉખલ્લાવાળા ભાટીને માં મેલડીના નામમાંથી 100 રૂપિયા આવે છે રાણાભાઈ ખડિયા આ ગીલાભાઈનો શુભ સંકલ્પભાઈ માને બહેરવાનો ગીલાભાઈ નાચ માટે ખૂબ મહેનત કરી છે એવા રાણાભાઈ ખડિયા 500 રૂપિયા આપીને માં મેલડીને વધાવે છે તાળીથી વધાવો બાપ ધન્યવાદ ઓહો આવો આવો વધારો ઉખલ્લાવાળી મેલડીના નામમાંથી 200 રૂપિયા ભાટીના મેલડીના નામમાંથી 100 રૂપિયા માં ચાવણવાના નામમાંથી 100 રૂપિયા બાપ ધન્યવાદ ઓહો જેનો સંકલ્પ જેની ઈચ્છા
એવા ગીલા દાદાના ઘરેથી અમારે માડી. આ એનો સંકલ્પ છે, રોતા નહીં, આ તો આહુડા નહીં પાડો, આ તો આનંદ કરો. આજ ગીલાભાઈ નો સંકલ્પ પૂરો થયો છે અને રતનદાસ બાપુની જગ્યામાં માં મેલડી બેઠા છે. બાપ, ગીલાભાઈ નો આત્મો રાજી થતો હોય છે, એનો આત્મો ખૂબ રાજી થતો હોય છે. બાપ, પછી ગામના લીમડા વાળા વિઝુમાં મેલડી નામ માંથી 100 રૂપિયા તાળી બતાવો. અમર વિઠ્ઠલ મામા મકવાણ મનસુખભાઈ બુટને 100 રૂપિયા આપે છે. થાળાવાળી ચૌહાણની કાળકેમાના નામમાંથી 101 રૂપિયા આવે છે. ગળથર સંતોષભાઈ ડાભી 100 રૂપિયા આપીને માતાજીને વધાવે છે. મનુભાઈ ભાટ 100 રૂપિયા આપે છે. બાપ ધન્યવાદ. ઉગમસિંહ બાપુ નામમાંથી 100 રૂપિયા આપે. હા બાપા, આ વગડશે થા. આજ રોવાનું ટાણું નથી, આજ હરખનું ટાણું છે. એનું હૈયું ભરાઈ ગયું છે, કારણ કે ગીલાભાઈના નામની યાદી થાય એટલે તો યાદ આવે જ ને. બાપ, યાદ આવે જ ગીલાભાઈના નામની. થોડીક વાર લખી રાખજો હવે 2 મિનિટ. આ સંજુભાઈ વાપી ગીલાભાઈની આરે જે જે બેઠા હશે ને એને એના નામની યાદી થાય એ સ્વાભાવિક છે. બા, કારણ કે ગીલાભાઈનો આત્મો આજ રાજી બહુ થતો હોય છે. ડુંગરાવાળા પલવાળા મેલડીમાંના નામ પર 201 રૂપિયા વિપુલભાઈ રમેશભાઈ મેર. વિજયભાઈ ડાભી 100 રૂપિયા આપે છે. બાપ ધન્યવાદ. અને મધ્યાંતર કાળ થયો છે, 12:30 થયા છે અને બધા કલાકારોને આપણે સાંભળવાના અને ભોજન લેવાનું છે. અમારા વિશાલભાઈની શેળાવદરથી આવ્યા છે મારા બાપ. પણ એક થોડી વાર આજ ભગવા ભેખના આંગણે ભેગા થયા હોય અને જો મધ્યાંતર કાળના સમયે ઠીક છે, આજ પ્રસાદનો પ્રોગ્રામ બની રાખ્યો છે. જય હો. પણ આજ એટલા બધા માણસની માલમાં માં ભગવા ઝંડાની મેલડીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય, ગીલાભાઈનો શુભ સંદેશ શુભ સંકલ્પ પૂરો થતો હોય અને આ ટાણે 12:30 વાગે મવાની માલપા રતનદાસ બાપાની જગ્યામાં મળ્યા હોય ને એટલા બધા માણસમાં જો મારી મેલડીનો એક હુબકો ન આવે ને તો મારી ભગવા ઝંડાની આ કેમ મેલડી ન કહેવાય મારા બાપ. ભાઈ નો ભણ્યો હા. લખી રાખો મેલડી તુમારી માત ધણા એટલા બધા માણસની માલપા ઓશિયાળું આહુડું પડે અને ગીલાભાઈ સીધીભાઈ ખડિયા રાવળદેવનો સંકલ્પ પૂરો થયો અને રતનદાસ બાપાના મંદિરે મળવામાં માં મેલડીને બેહાડ્યા હોય અને એટલા બધા માણસની માલપા માં મેલડીને યાદ કરું અને જેને માતાજીનો પવન આવતો હોય આવેશ આવતો હોય અને જો એક હુબકો આવીને જો ખમા ન કે ને હે તો મારી ઉગલવાણની મારી અમરમાની મેલડી નો કહેવાય બાપુ. રાજુલા 101 રૂપિયા આપી. ભૂપતભાઈ ચૌહાણ માતાજીને વધાવે. વિનુભાઈ ડાભી ફરેડા 200 રૂપિયા આપીને માતાજીને વધાવે છે. બાપ, મારી પ્રભાતના પોરની મારી મહામાયા મારી જોગ માયા માં મેલડી આવ્યા છે અને સરજી દાદા તો રહી ન કે કારણ કે અમરમાની મેલડીનો પરમ વિશ્વાસ છે. પણ એટલા બધા માણા બેઠા હોય, કોઈ ભાટી બેઠા હોય અને મારી ઉખલ્લાના પાદરની માં મેલડીનો એકાદો હુબકો આવે ને
તો ખબર પડે કે ઉખલ્લાના પાદરમાં એક ઉગમશી બાબુની આર્ય ભાટીની મેલડી બેઠી છે બાપ. મારી ભાટીની મેલડીને યાદ કરું, મારી અમરમાની માં મેલડીને યાદ કરું છું, અરે મારી જાગધારમાં મારી રૂડિયા ડાઢાલની મેલડીને યાદ કરું છું, અને આ ટાણે રિહમિયામાં મારી જોગમાયા મોરીના કુળમાં માં મેલડીને યાદ કરું છું, અરે શંભુ દાદાના કુળમાં મારી અલંપરની રાઠોડની મેલડીને યાદ કરું છું, પછી ગામમાં લીલુડા લીમડાવાળી વિઝુમાની મેલડીને યાદ કરું છું, અને જો એક એક હુબકો ન આવે ને તો મારી મેલડીનું કુળ ન કહેવાય બાપ. ગભાશેઠ જે સર 100 રૂપિયા આપી. હા ગભાભાઈ શેઠ જે સર 100 રૂપિયા આપીને માતાજીને વધાવો છે બાપ. જાહાભાઈ રાવળ ખાકભાઈ 500 રૂપિયા આપે છે બાપ. અમારો બાપભાઈ જીવાભાઈ ભાટીનો પરિવાર અમિતભાઈ નિલેશભાઈ અને ભાઈ બાદશ્યા સંજયભાઈ ધન્યવાદ. એ મારી જીવા માલાની મેલડી કેવા મારી નમુડિયાનું નાણું કહેવાય મારી રોગ માયા મેલડી તમને બોલાવું હાલ જવાનો મારી મહા માયા મેલડી વધારનો હોય. ગણુભાઈ બળુભાઈ જાદવભાઈ ભાટી 100 રૂપિયા, મુકેશભાઈ બાપભાઈ 100 રૂપિયા, માં મેલડીના નામમાં થાય 100 રૂપિયા, જેમાં કણુભાઈ રાવળ રાજુલા વાવા 100 રૂપિયા, દેવરુદ્ર સંજીભાઈ બોડા હા ભાઈ 100 રૂપિયા, ઓહો રાજુભાઈ જલારામ લુવાણા સુરત ને રાજકોટ, વાહ ભૂપતભાઈ મોરીના મિત્ર છે રાજુભાઈ લુવાણા, એકવાર તાળીથી વધાવો મારા બાપ જલારામ રાજુભાઈ. રાજુભાઈ કુરાભાઈ હુરાભાઈ ખડિયા 200 રૂપિયા આપે છે બાપ ધન્યવાદ. દિલાભાઈ કોંજળી વાડાવાળીમાં મેલડીના નામમાંથી 151 રૂપિયા, અમારા વેવાઈ દિલાભાઈ કોંજળીને તાળી છે બધા મારા બાપ બાબા. માં વેરાઈને અનિલભાઈ 100 રૂપિયા આપીને બધા આજ એક ગિલાભાઈના આત્માને રાજી કરવા માટે એના એક શુભ સંકલ્પને ભૂપત મોરીએ સાહેબ હૃદયમાં હૃદયસ્થ કર્યો, અને એને એમ થયું કે હવે ટાણું આવ્યું છે કે જે ગિલાભાઈની વાત હતી એ પૂરી કરી દેવી જોઈએ. એક બે મહિના પહેલાં અહીંયા આવેલા મીટિંગ કરેલી, માતાજીનું સ્થળ જોયું ક્યાં મેલડીમાં બેહારવા, એનું માપ લીધું, અને આજ આજ એ મુહૂર્ત આવ્યું છે. માં મોકલના નામમાં થઈ 200 રૂપિયા કોંજળી ધન્યવાદ બાબા જય હો. અને એ માં મેલડી ભગવા જણાની માં મેલડી આવ્યા છે, મારી વાણીને વિરામ તરફ જવું છે, જે 2-3 કલાકારોને સાંભળવા છે, પણ ગિલાભાઈના નામની યાદી થાય. અને મને રત્નાભાઈ કીધું, મને ઓગળશેઠે કીધું, મને રાજુભાઈ ખમાણી કીધું, ભૂપતભાઈ કીધું, મને કે અરવિંદભાઈ આવું જોઈએ એમાં શૂટ કરો, અને મારે આવું જ જોઈને મારા બાપ કલાકાર બનીને તો કોણ, પણ એક ગિલાભાઈનો રામભાઈનો જે નાતો હતો એને પૂરો કરવા માટે મારે આવવું જોઈએ. એ વાત બીજી છે કે ચૈત્ર મહિનાની સિઝનમાં દિવસે જાય ગીત રાતે ન ગાઈએ, કે પણ આ ગિલાભાઈનો જે ભાવ એને પૂરો કરવા માટે એને ભૂપતભાઈ મોરીએ ને રાજુભાઈએ ને જીતુભાઈએ ને વિજયભાઈએ ને જે આ ઝંડો ઉપાડ્યો છે બાપ, અને મા મેલડીને બેહેડ્યા છે. હવે થોડી વાર લખી રાખો ને રઘુભાઈ બીલા વાવા 200 રૂપિયા આપીને મારી ગોહિલની માં મોંગલને વધાવે છે બાપ ધન્યવાદ. રઘુભાઈ બીલા
કંડિયાવાળા મેલડીમાં હાથુભાઈ, સુનિલભાઈ હાથુભાઈ ખડિયા 100 રૂપિયા, ઉખલ્લાવાળા ભાટીના મેલડીના નામ મથક 100 રૂપિયા, હે બટુકભાઈ કાળુભાઈ, વાહ વાહ, જય હો. અને એ ગીલાભાઈ નો આત્મો રાજી એટલા માટે થતો હશે મારા બાપ, કારણ કે આ ખરા તડકાની ભગવી નાયત આવી છે. હું કાયમ બોલું છું કે દૂધમાં સાસનું ટીપું નાખો એટલે એનું દહીં બને, દહીંને ભાંગી નાખો એટલે માખણ બને, એ માખણને સુલા પર સડાવો એટલે એમાંથી હરદેવભાઈ ઘી બને. તાવણી કેટલી, દૂધમાં સાસનું ટીપું નાખો એટલે હડો વાઈ જાય, પણ દહીં બને પણ એનો કલર નો ફરે. એ માખણ બને, માખણ ને સુલા પર સડાવે, અગ્નિમાં તપે, કિરીટભાઈ સાહેબ કેટલું તપે એ, ત્યારે એ ઘી બને, પણ એનો કલર નો ફરે, એનો રંગ નો ફરે. છાશ માખણ અને ઘી છેવટે ભલે એની દેહુય સળગી હોય પણ એમાં કદી કાળપ ન હોય જેના કુળ દૂધડિયા કાગડા. જેનું કુળ દૂધ જેટલું ઉજળું હોય ને ભાઈ, ગમે એટલા એની માટે વિપત્તિના વાદળા આવે, ગમે એટલું બીજા એનું ખોટું બોલે, કોઈ ખોટો માણસ હોય એ તો આમ કરે છે, એ તો પૈસા ભેગા કરવા કરે છે, આમ કરે છે, પણ જો સત્યના માર્ગે હોય તો જ લાગુ પડે. પાછું સત્યના માર્ગે હોય ને તો કવિએ કીધું છે, છાશ માખણને ઘી છેવટે ભલે એની દેહું સળગી હોય પણ એમાં કદી કાળપ ન હોય જેના કુળ દૂધડિયા કાગડા. પ્રતાપભાઈ બટાટાવાળા 200 રૂપિયા, અમરસિંહભાઈ 200 રૂપિયા, સુરેશભાઈ 200 રૂપિયા, ઈશ્વરભાઈ 100 રૂપિયા, ભાવનગર બાપ ધન્યવાદ. થોડી વાર લખી રાખજો મારી પ્રાર્થના તમને. અને ગીલાભાઈના નામની એટલા માટે યાદી કરું, એનો સંકલ્પ છે, કારણ કે મળશે કોક માનવી જે દેહ કે વિદેહ ગયા, પણ આવા સ્વજનો નહીં સાપડે આ ધરતીની માલપા ઢકન થયા. તમને નથી લાગતું? એક શબ્દ કહું મારો બાપ, મારું મોઢું બહુ નાનું છે આ કહેવા માટે કિરીટભાઈ, પણ મારી નાયત બેઠી છે અત્યારે વરણે કદાચ બેઠો હશે. ગઈ રાતે કણીરામ બાપુની વાંસિયાળી હાજરી હતી, 33 જ્યોતનો પાઠ હતો અને મારો પ્રોગ્રામ હતો. મારે એક જ કહેવું છે, મારું મોઢું નાનું છે પણ એક નાની એવી ટકોર કરું છું, એમાં હું તમારી ભેગો છું બાપ, બહાર નથી, પણ અમદાવાદ ગાંધીનગરની માલપા પટેલ સમાજ માટે એના દીકરાને ભણાવવા માટે સાહેબ સરદાર ધામ કરોડોના ખર્ચ બની શકે, એની સામે કણીરામ બાપુએ જાહેરાત કરી, સરદાર ધામની સામે જગ્યા લીધી. કણીરામ બાપુએ એટલું જ કીધું રબારીઓને કે આખી નાથમાંથી 100 કરોડ ભેગા કરો એટલે 1 કરોડ દૂધરેજની જગ્યામાંથી હું આપીશ. મારે એટલું જ કહેવું છે મારા બાપ, હું તમારી ભેગો બહાર નથી, પણ આમાંથી આપણે ક્યાં છે મારા બાપ, એ આપણે જોવાનું છે. આ એક ચિંતા છે નાત માટે, નાતના છોકરાઓ માટે, શિક્ષણ થોડુંક આગળ વધે, નાતના છોકરાઓ ભણે અને આગળ જાય તો આ સમાજનો ઉત્કર્ષ થાય, એનો વિકાસ થાય મારા બાપ. પણ ગીલાભાઈએ માં મેલડીના અહીં બહેરા છે, રતનદાસ બાપુના રોડા સાનિધિની માલપા અને મારી જોગ માયા માં મેલડીને યાદ કરતો હો, પણ કેમ યાદ કરતો હો બાપ. ગાવા ગાવા મારી મેલડી તારા ગુણ, એજી ગાવા ગાવા મારી મેલડી તારા ગુણ, પણ શબ્દોના એ સીમાડા માડી મારા પૂરા થયા રે. આપણી વાણી પૂરી થઈ જાય તો એનો ગુણ ન ગાય કાંઈ, વાણી પૂરી થઈ જાય ને મારા બાપ તો એનો ગુણ ન ગાય કાંઈ, એ તો જોગ માયા છે, એ તો પરાંબા છે, એ તો શક્તિ છે. હા ભાઈ, આ બાજુના વાળાક વિસ્તારના વિજયભાઈ ગીલાભાઈના દીકરા વિજયભાઈ એવું કહે છે કે કદાચ શરત ચૂકથી, ઈરાદો તો કોઈ દી ન હોય પણ શરત ચૂકથી, કદાચ ભૂલ સુખથી વિજયભાઈ ગીલાભાઈ સિદ્ધિભાઈ ખડિયા એવું કહે છે, કંકોત્રીમાં આ બાજુના વિસ્તારનું કોઈ નામ રહી ગયું હોય રાવળદેવનું, આગેવાનોનું, તો જાહેરમાં માફી માંગે છે, ભૂલ ચૂક માફ કરજો મારા બાપ.
ગીલાભાઈ વતી આવો, પ્રકાશ વનરાજભાઈ આવો, હસમુખભાઈ કોંજળી આવો, ગીલાભાઈ ના જમાય આવો, બાપા આવો. હાલજી માં મેલડી આવ્યા છે, અને એકાદો ગુણ ગાઈને પછી મારી વાણી ને વિરામ તરફ જાઓ બાપ. મારી મેલી મેલી તન સબ કહે, આમ તું તું મેલી નહીં મારા માનવીય વૈ તલવાર, પણ એક દી ચારે દિશામાં જોને આ પેલડી હર રહે તે દી નામ જો ધર્યું મેલડી. મારી માડી મારા કર્મે લખાણી, વેળા રે કવેળા આપણી સંભાળી રાખનારી માં. અરે મેલડી મારી માડી મારા કર્મે લખાણી, વેળા રે કવેળા સંભાળી રાખ નારી માં. ધ્વાળકાના શોક ની માલ પાસેથી જેથી તેડું આવ્યું મમતસ્યા બેગડાનું, અને કાનિયા જોગી ને ધોળકાના શોક ની માલ પા બોલાવ્યો, તારી મેલડી હોય તો બતાવ, અને કા મારા રાજમાં નામ લેતો બંધ થઈ જા.